પણ વિધેલા વિધાઈને વણ વિધેલા તો વનમાં ફરે એ વીરા મારા હવે જંતર વગાડ એ મારું જીવતાય તમડો ઠરે વિધેલા વિધાય વણ વિધેલા વનમાં ફરે વીરા મારા જંતર વગાડ મારો જીવતાય તમ ઠરે પણ ખૂબ જ બેને ભગવાન કૃષ્ણના પદ ગાઈને આનંદ કરાવ્યો એટલા જુવાનિયા બેહો કા ભાગ્યા થઈ ગયું મેળે મને આ જગતમાં બે પાત્રો બહુ ગમે છે આપણે પણ ગમતા હોય માં અને બેન અને દીકરી એટલે માં અને દીકરીનું પાત્ર બહુ ગમે છે એટલે બાપુજી અરે મારે કઈ વાંધો નથી હો ભાઈ બાપુજી વંદનીય છે આદરણીય છે પૂજનીય છે દર્શનીય છે પણ માં છે ને માં છે બાકી વગડાના વા છે માં તો માં છે હો માં તો અદભુત પાત્ર છે એટલે ઘણા એમ કે તમે માનું બહુ કહો છો ને બાપુજીનું કેમ નહીં બાપુજી મેં કીધું પહેલા બાપુજી વિના તો આપણે જીવી ન હોય કીધું પણ બાપુજી છોકરાને મારતા હોય એ જોઈજો ને માં છોકરાને મારતી હોય જોઈજો તમે જોવો એટલે ખબર પડી જાય ખેર છે થોડો છોકરું ગોલું ગોલું એટલે અકોણું અકોણું એટલે વાહરું હોય ભાઈ અને માં મારે તો આમ હાવણ ઉગમ આપણે એમ થાય કે હમણાં છોકરાને વાહો ફાડી નાખીએ પણ વાહો આવે તો ધીમું કરી નાખે આમ ઉગમે જાજુ ને પાસે આવે તો ધીમું કરી નાખે આપણી કંપની ઉગામે થોડું મોઢું આવે તો પી કર ફેરવી નાખે મોઢું આટલો ફેર એ ભાઈ એ હકીકત છે 100% સાચું છે ઓહો માં તો માં છે ને મારી તારા કેટલા જ રમણી કમાણી નંદરાણી તારા આંગણા ભગવાન કૃષ્ણ માને ખોળે મોટો થતો હોય કેટલા જ રમણી કમાણી કરી હોય તે નંદરાણીને ઘેરે ભગવાન કૃષ્ણ આવ્યો હોય છે બાળ સ્વરૂપ આવ્યું હોય છે હવે હું એકલો આખો છું ભગવાનની કૃપા છે અને હાલ્યા રાખે આ બધા તો અમારા મિત્રો છે અમારી પાખું છે પણ સતત એ તો એક જ ધારા અમે બદલાવ કઈ વાંધો નહીં ભલે નહીં એમાં શું વાંધો એ જ તારા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી હે જી તારે કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું કાપજે રે જી તારા આંગણા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે તારે કાને કોઈ સંકટ સંભળાવે બને તો થોડું કાપજે બેનું બેઠા એટલે મને એક મુદ્દો આવ્યો મગજમાં કોઈની પટી ઉતારવાનો નહીં મુદ્દો એટલે 100% હાસો જાય નગર ઘણા એવું છે કે એમ કરી કરીને પટી ઉતારતા એ નહીં મારો તો આખો ભાવ જ અલગ પ્રકારનો એ છે કે જેમાંથી કાંઈક સત્વ તત્વ નીકળવું જોઈએ આપણે ઘેરે મેં કીધું ને ભાઈ હારા હોય તે બધા આવે આપણે ઘેરે કોઈ શાહી લેવા આવે ને શાહી ન દેવી તો કાંઈ નહીં હું નથી કહેતો બોકરું ભરી દો પણ ન દેવી તેમ કહેવાય કાકી તમે મોડા પીડ્યા નહીં તમને ન ના પાડીએ હો કાકી કાકી હાન લગી વિચાર કરે મોડી ગઈ એટલે હું નકર ફલાણી હોઉં મને નો ના પાડે હો બીજે દી આવે તેમ કે ભાગ્યા દઈ દીધી નકર કાકી તમને નો ના પાડી હો ત્રીજે દી આવે કે છોકરા અમરેલી લઈ ગયા નકર તમને નો ના પાડી કાકી ચાર પાંચ દી આવે ને તો થાકી જાય કે એને બિસારીને વધતી નથી નકર આપણને નો ના પાડે ને ફલાણી હોઉં થોડી ના પાડે તઈ એનો ના પાડે પણ હજી તો ખડકી દેલી ઝાપો કામ ખોલીને આમ કઈ આમ જરા કરે ને આમ ભોગળ્યું તા તો ઓસરી ની કોરેથી કોક કોક લાગટ નહીં રેડ્યું નાખે નથી ધોળ્યું આ કેમ આય મૂકી ગયું કઈ ગુડી ગયું હોય પાછી ડેલી ગુડ થયું જાય હોળી ઉઘાડવું મૂકીને મરી જાય
આ બોલવાની જરૂર નથી. મારો કહેવાનો હેતુ છે, ઈશ્વરે આપણો સમય કઈક વિશેષ આપ્યો છે તો કોક આપણે આંગણે આવે છે, આપણને કઈક વધુ આપ્યું છે એટલે કોક આવે છે, એને કઈક ઓછું છે એટલે આપણે આંગણે આવે, નકર બરકો તો એનો આવે. તઈ આપણે ઈશ્વરની મહેરબાની માનવી છે. દશાંક પદ્ધતિ ભગવાન મનુએ મનુ સમૃદ્ધિની માલિકો લખ્યું છે કે જે તમે કમાવીથી દસમો ભાગ હરિ નેત્રને પાછો જમા કરવો જોઈએ. એટલે વેણ એવા કમેણે ન બોલી કે જેથી કોઈ ગરીબના દિલને ઠેસ વાગે. બોલવાની જરૂર નથી, બોલવાથી ઘણું બધું બગડી જાય. ભાઈ તમને કહું, બેનું ઓમ હારું ઉઠે એટલે એક અરે પાંચ દો, હાલો કાકી, હાલો માસી, હાલો મોટા, હાલો હાલો. આપણી કંપનીનું ઓમ હોય તો એક પછી એક ખરી જાય, ખબર ન પડે. પાછો ન આવે ને એમ કે રૂમાલ મારો પીડો હાગીલા ગાડલામ લેતો જા. બહુ ઉતેર આપણું કંપનીનું એમ ખરું કેવું પડે. એટલે માનવીની પાસે કોઈ માનવી ન આવે, સમયની પાસે માણસ આવે છે. સમય સમય બળવાન, નહીં પુરુષ બળવાન, કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. અર્જુન ને કાબા એટલે, કાબા એટલે સોર, સોર એટલે લૂંટારા, લૂંટારા ગુંડા, ગુંડા એટલે લૂ ખાય ભાઈ. તમને કહું અર્જુન નકરામ ગાંડી સડાવતો ને, આમ ગાંડી સડાવતા ધરતી ધણેલમાં મળતી હતી દહ દિગ્પાલની દાઢમાંથી ધરતીનો ગોળો વસૂટીને રાહતાળ જવાની તૈયારી, મેઘરજના થવા મને, વીજળીના કડાકા થવા મને, લંકામાંથી હનુમાનજી આવીને અર્જુનની રથની ધજામાંથી બેસી જાય. ઈ જ અર્જુન ભગવાનની ઘરવાળીને મૂકવા જતો હતો ને દ્વારકા, વેશમાં કાબા ભટકાણા, કાબા એટલે સોર, સોર એટલે લૂંટારા, લૂંટારા એટલે ગુંડા, ગુંડા એટલે લૂખા. અર્જુનને કહું બોલે કે હું અર્જુનભાઈ ઊભું રેની અર્જુન હોય તો શું છે, ભલકા ભાંગી નાખી દીધા ને ગાંડી ઉમીણા ભાંગવા જા, ભાંગી નાખ્યું સમજો. અર્જુન કે હું તમે વાત કરો કે હા એમ હમણાં કાંઈ હાલતો નહીં, નકર જા હમણાં ગયું સમજી લે. ભગવાનની ઘરવાળી કે ઉતારો ઘરેણા ઉતારો, હમું હું જો ઘરેણા ઉતારો નહીં, કે અમે શક્રધારી ગરબડ કે ખબર છે એટલે ત્યાં હું પાછી, કારણ કે એની પાસે જ માલ છે, લુખાણ લૂંટે શું થાય, લૂંટી ગયા. આપણે જુવાની હોય, જુવાની થી કેટલું જોર હોય, એનું એ શરીર થાકી જાય કેટલા પોરા ખાવા પડે, ઓસરી ને કોરેથી ફળિયા બુકવાન, ફળિયા બજાર મૂકવા, નાનું હોય કેવું જોર કરતું હોય, ગયો માણસ બાવડું જાય હાલો ની જાય હાલો ભાઈ નથી હલાતું બધા, હા હું હાલું ભાઈ તું હાલ છો પણ એમાં એક દી હાલતા હતા, પણ આમ જો દીકરા થાકી જાય, વાંકું વળી જાય, નીરાજ રાય. આ મોટરસાયકલ ને આપણે જતા હોય ને ફાંકી ખાધી હોય ને આમ પાનની શેડ મારી દહ ફૂટ શેડી શેટી જતી હોય ને શેડ, એનું શરીર થાકી જાય ને એટલે થૂંકવા જાત કાં ઓઠે છોટી જાય, કાં કાંઠલે છોટી જાય, કાં બાહે છોટી જાય. એમાં મારો કહેવાનો હેતુ છે કે આ શરીર એક દી ઠાકી જવાનું છે તો વ્રતની કોઈ દિવસ મસ્કરી ન કરવી, વ્રતની કોઈ દી મસ્કરી ન કરવી, ગઢપણની કોઈ દી મસ્કરી ન કરવી. કારણ કે પીપળ પાન ખરંતા હસતી હોળી ગોપળિયા અમ વીતી તમ વીતશે ધીરી ધીરી બાપડી. મારો કહેવાનો એની પાછળ હેતુ એ છે કે વ્રત અને ગરીબનું કોઈ દી અપમાન ન કરવું. બુરી હાય ગરીબ કી કબુ ખાડી ન જાય, મુવા ઢોર કે સામ છે લોહા ભસ્મ હો જાય. મને એક ભાઈ કહેતા હતા કે આ સગનભાઈ ને એની માથે જે ઈશ્વરની કૃપા છે ને એની માલિકો સેવા પડી છે, ભુલા બાપાની સેવા હોય, કડવા બાપાની સેવા હોય, એ વડીલોની સેવાની આ ફળ આજ પરિપક્વ થયું છે. કોઈ ગરીબના ઝૂંપડામાં પ્રસૂતિની પીડા કોઈ દીકરી સહન કરતી હોય, પ્રસૂતિ થાય અને ખાવા ધાર ન હોય, અને એ સમયે જો કોઈ મદદ કરે તો એની જેવી આ જગતમાં પુણ્યનું કામ બીજું કોઈ છે નહીં, એવી દુઆઓ આ ફૂલા બાપાના પરિવારને લાગેલી છે ને બાપા. એટલે આજ ઈશ્વરની કૃપા માથે વરહી છે ને આ જો મોકલે મને હરિના ચરણમાં, આ ધન વાપરી રહ્યા છે, પૈસા નહીં તો એ સ્વર્ગે સીધાવી ગયેલા ફૂલા બાપાના ચરણમાં પણ લાખ લાખ વંદન અને તાળીઓના ગગડાટથી વડીલોને વધાવી, કારણ કે એના કરેલા કર્મના ફળ આજ આપણે ભોગવતા હોય છે. હું કાયમ એમ કહું
युवान मित्रों ने मारा प्रोग्राम में कि घर में माँ बाप हो अति भाग्यशाली छे पर माँ बाप स्वर्गे सीधा भी गया हो फोटा देवनी साथे अपने बांधा हो दर्शन करी हवार में एक मिनिट माँ बाप ना तरण में युवा रोज एक मिनिट खोटी थवे जादू नहीं भाई वन मिनिट ए भाई तमने को एक मिनिट बने त्या सुधी पगे ज लागू जी पण पगे लागवा में अपने कड़ी में कई वांधो हो तो गोठने हाथ डाड़ी देव एम न हुज रहो तो हाथ जोड़वा एम न हुज रहो आम तो कोई अपने ना पाड़े नहीं એમ તો કોઈ ના પાડે જ નહીં કે બા બાબુજી હું બહાર ગામ જાઉં છું ધંધે જાઉં છું ઓફિસે જાઉં છું નોકરીએ જાઉં છું હાજે પાછો આવતો રહીને હાજે ન આવું તો હું કાલ આવે મારી ચિંતા કરતા યુવાન નો એક મિનિટ નો ખોટી બહુ મા બાપ ને આખો દી આનંદ માં જાય એને એમ થાય અમારા સંતાનો ભલે ગમે એવા ધંધા વાળા થઈ ગયા ગમે એવા મોટા થઈ ગયા ગમે એવા નોકરિયાત થઈ ગયા પણ અમને મળ્યા વિના નો જાય પાછા આવી હતી પાછા એક મિનિટ ખોટી થઈ કે બા બાપુજી હું આવી ગયો છું આપની તબિયત બરાબર છે ને કેમ મજા નહીં હાલો હાલો દવાખાને જઈ આવી 80% રોગ ઓછો થઈ જાય એને એમ થાય કે અમારા સંતાનો અમારી ખબર કાઢે છે અમારી પાસે બેહે છે અમને પૂછે છે સંતાનો ની પાસેથી મા બાપ ને વૃદ્ધ બનેલી વ્યક્તિને પૈસા નથી જોતા ઉફ જોઈ છે વ્રત બનેલા મા બાપ ને સંતાનો પાસેથી મિલકત નથી જોતી અને સંતાનો નો પ્રેમ જોઈ છે લાગણી જોઈ છે સંતાનો ના મુખે થી બે નિર્દોષ શબ્દો ની જરૂર છે પણ નથી થતું ઘણા છે ને મા બાપ અરે બોલતા ન હોય ને ગંગાજી જઈને હુરી નારી ને જળ સડાવતા બેનું ઘડીક હજી બે જો ઘડીક વાર હજી તો મુદવા લેવાના બાકી રહી ગયા હા હું ના હોવ ના હાસા હો ખોટા ને ગંગાજી નામ જળ સડાવતો મા બાપ અરે બોલતા ન જો આમ હો ગંગાજી કે ઘીરે જા તારી જેવી કપલી નું ત્યાં ઘણ્યું આવે પેલું તીર્થ મા બાપ ના શરણ થી વહેતું થાય તીર્થ ની શરૂઆત ઘરના ઉમરા થી થાય મિત્રો 18 તીર્થ જવાની મારી ના નથી શારધામ જવાની ના નથી સાધુ સંતો ના ગુરુ ના ત્રણ માં ધર્મ ના કાર્ય માં ક્યાંય જવાની મારી ના નથી પણ પેલું તીર્થ મા બાપ ના શરણ થી શરૂઆત થાય તીર્થ ની શરૂઆત ઘરના આંગણા થી થાય તીરથ ઘીરે બેઠું છે ને આવડા ગોતે બીજે તું વિલાય બાણા બંધ કરી દે પેલા ન્યા થઈ નાય અરે ખૂબી છે એલા ભાઈ મા બાપ કાવો પીતા હોય ને બીજા ને દૂધ નો લોટો ભરી જાય એમાં મને વાંધો નથી દૂધ નો લોટો ભરી જાય પણ થોડું કઈ રખાય આસો પણ દૂધ વાળો જ ખરો આપણી ના નથી બીજે લઈ જવાય પણ થોડુંક રાખતું જવાય અહીંયા કાવો પીએ ને બીજે દૂધ દે બરાબર નહીં થોડુંક ભરે આસો મેં કીધું ને શાહી લેવા આવે તો એનું દિલ તૂટે એવું ન બોલો અને શાહી ના માવતો તો ભાઈ પડખે જોઈ ને એક આંડો વધારે જીકી દો બબે લોટા બધા એને દેવાય હે ભાઈ બધા એમને મોટા હસવાય જાય અરે આશી પણ શાહી તો ખરી કોક ની આતરડી એમને દુવા દેજે એને ન દેવી તો દેવાય જાય ભીતર થી દેવાય જાય લાગાવ લાગી જાય એટલે મા બાપ છે ને એને ચરણ પેલું તીરથ ઘણા દિવાળી ને પડવે ગોતવા નીકળે બા બાપુજી ને ક્યાં છો બા હું તા છે બેટા બાપુજી ક્યાં છો આ બેઠા અરખા બેહો પગે લાગુ કેમ આજ નવું વર્ષ લે એ તો ખબર એ નહીં હતી તમને ક્યાં ખબર હોય અમને તો ખબર જ હોય ને એટલે ડોસી માં પગે બબે બાયું છોટી જાય એક પગે બબે બાયું મને પગ દાબવા કોઈ દેડા ન હોય ને હવે કોઈ દેડા ન હોય ને પગ દાબે ખમી આગે અરે બટા ખટકે છે ખટકે નહીં ખટકાવી નાખો પછી માથા કૂટે જ નહીં ને પછી અમારે ક્યાં આવવું જાય ભાઈ અરે પગે લાગી નહીં તો કઈ નહીં લગાડી નહીં તો એ બહુ સારી વાત આજે મા બાપ ને વૃદ્ધાશ્રમ ની માલિકો જીવન ગુજારવું પડે શરમ થી માથું નીચે ઝૂકી જાય એ સ્થિતિ એ માનવ સમાજ ભૂગી ગયો છે ઠીક ભગવાન કરી હાસુ એક મને પ્રસંગ યાદ આવ્યો દીકરાના લગ્નમાં માને